नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 नो विषय सामाजिक विज्ञान, चैप्टर नंबर 2 भारत नो सांस्कृतिक वारसो परंपराओं हस्त अने ललित कलाओं। चैप्टर नो नाम छे सांस्कृतिक वारसो, એટલે માનવ સર્જિત વારસો, જેમાં કેટલાક માણસોને વારસામાં કેટલીક પરંપરાઓ પ્રાપ્ત થઈ છે તો કેટલીક કલાઓ પ્રાપ્ત થઈ છે, જેમાં હસ્તકલા એટલે હાથનો ઉપયોગ દ્વારા કેટલીક કલાઓ કરવામાં આવી છે તે માણસને વારસામાં પ્રાપ્ત થઈ છે, અને કેટલીક લલિત કલાઓ જેમાં વિવિધ પ્રકારના નૃત્ય સંગીતોની વાત કરવામાં આવી છે। આપણે હસ્તકલા વિશે અભ્યાસ કરતા હતા ગયા વિડિયોમાં, અને આજના વિડીયોમાં એ જે છે તેની વિવિધ કલાઓ વિશે અભ્યાસ કરીએ। તો પહેલો આવે છે આમાં ચર્મ ઉદ્યોગ। પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો। ભૂતકાળની વાત કરીએ, હાલના સમયગાળામાં પણ ચામડામાંથી કેટલીક વસ્તુઓ બને છે, પરંતુ પહેલાં જે છે તો જે મૃત્યુ પામેલા જાનવર હોય છે તો તેમનું ચામડું કાઢી નાખવામાં આવે, એમાંથી કેટલીક વસ્તુઓ બનાવવામાં આવતી। પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું, કમાવવામાં એટલે પ્રોસેસ કરવામાં આવતું હતું। ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેને કોષ, જે આપણે કૂવામાંથી આપણે ડોલ કઈ રીતે ડોલથી પાણી કાઢીએ છીએ, તેવા પ્રકારનું આ ચામડામાંથી બનાવવામાં આવતું એક પ્રકારનું એવું સાધન, જેને કોષના નામથી ઓળખવામાં આવે છે, તથા પાણીની મશકો અને પખાલાઓમાં ચામડાનો ઉપયોગ થતો, આ પાણી ભરવા માટેની વાત છે, ત્યારે પણ ચામડાનો ઉપયોગ પ્રાચીન સમયમાં થતો હતો। ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહાણની ઢમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો। આ પ્રાચીન સમયથી આ બધી બાબતોમાં ચામડાનો ઉપયોગ થતો આવ્યો છે। યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો જ ઉપયોગ થતો હતો। ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરતગૂંથણવાળી મોજરીઓ, પગરખા, ચામડાના પાકેટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાંગ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની જ રહેતી। તો આ બાબતો દ્વારા ચામડું ખૂબ જ ઉપયોગી થતું છે, અને હાલના સમયગાળામાં પણ આ ચામડાઓનો ઉપયોગ આ રીતે થતો જ આવે છે। એટલે ભારતમાં ચર્મ ઉદ્યોગ પ્રાચીન સમયથી જ ચાલતો આવ્યો છે, અને એ આપણને વારસામાં જ પ્રાપ્ત થયો છે। હવે આવે છે હીરા મોતી કામ અને મીના કારીગરી। હીરા મોતીનું કામ હોય છે, એટલે કે હીરા મોતીને જે વિવિધ પ્રકારનો આકાર આપવો, વિવિધ પ્રકારના આકૃતિ બનાવી, તેની સાથે સાથે મીના કારીગરી, જે કઈ પ્રકારના તાજ હોય, સિંહાસન હોય, મુગટ હોય, એ બધા પર જે ઝીણવટભર્યો મીના કારીગરી કરે છે, જે મીના મૂકીને, એટલે કે જે પથ્થરો દ્વારા વિવિધ પ્રકારના કલરિંગ પથ્થરોની વાત કરીએ તો તેવા પથ્થરોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારનું સુંદર વસ્તુઓ બનાવે, તેવા કારીગરી પણ આપણને આપણા સાંસ્કૃતિક વારસામાં જ આપણને પ્રાપ્ત થયું છે। ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં 7,570 કિલોમીટર લંબાઈ ધરાવતો આપણને સમુદ્ર કિનારો મળ્યો છે। ભારત એક ખૂબ જ એમ કહી શકાય લકી, એમ કહી શકાય તો એને 7,000 નસીબદાર છે ભારત, કે જેને આટલો મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે। કેટલો? 7,570 કિલોમીટર લંબાઈ ધરાવતો હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે। એના કારણે હીરા મોતી જે છે તે દરિયામાં જે મોતીઓ જે છે દરિયામાંથી આપણને પ્રાપ્ત થાય છે, હીરા મોતીઓ, કિંમતી પથ્થરો, તો એનો પ્રાચીન સમયથી જ ઉપયોગ થતો આવ્યો છે। દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપાર સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો આવ્યો છે। આ હીરા મોતી આપણને આપણા દેશમાં આવ્યા છે, બરાબર, ઘણા એવા પ્રાપ્ત થયા છે, પર
અને આ હીરા મોતીને અન્ય દેશોમાં પહોંચાડવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાથી જ ખૂબ જ માંગ હતી. જે આપણી ભારતના લોકો જે બનાવતા હતા હીરાનો ઉપયોગ કરીને, મોતીનો ઉપયોગ કરીને જે વિવિધ પ્રકારના આભૂષણ ઝવેરાતો બનાવતા હતા, તે લોકોને વિશ્વના લોકોને પહેલેથી જ બહુ પસંદ હતા અને લોકો એ વધારે પડતા ભારત પાસેથી માંગ કરતા. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી જ મળી આવેલા. કોહિનૂરનો હીરો ખૂબ જ કિંમતી હોય છે અને ગ્રેટ મુગલ હીરો જેને બનવા માટે કરોડો વર્ષો નીકળી જાય છે, તે પણ હીરા આપણા ભારતમાંથી જ મળી આવેલા. ભારતીય આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. એટલે કે જે કંઈ પૈસાવાળા હોય, શ્રીમંત લોકો હોય, રાજા મહારાજા હોય, તે લોકો વિવિધ પ્રકારના અલગ અલગ આભૂષણો વસ્ત્રોની સાથે પહેરતા હતા. એક પ્રકારનો એ લોકોને શોખ હતો. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ એટલે કે શ્રેષ્ઠીઓ એટલે જે મોભાની વ્યક્તિ ધરાવતા હોય, મોભો ધરાવતા હોય, બરાબર, સારું વ્યક્તિત્વ ધરાવતા હોય, શ્રેષ્ઠ રીતે હોય તેવા અને મહાજનો પણ હીરા, મોતી, માણિક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નો, આ બધા રત્નો છે, વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણની શોભા વધારવા કરતા. આ બધાથી બનેલા આભૂષણો શું જે એમણે જે વસ્ત્રો પહેર્યા છે તેના ઉપર પહેરવાથી એમની શોભા વધતી. આપણે જાણીએ જ છીએ હાલના સમયગાળામાં પણ કેટલાક આભૂષણો પહેરવામાં આવે છે. દાખલા તરીકે કોઈક લગ્નમાં જે વરરાજો હોય અને વરકન્યા હોય છે તે કેટલા પ્રકારના વિવિધ પ્રકારના આભૂષણો પહેરતા હોય છે, જેના થકી એ લોકોના વસ્ત્રમાં ચાર ચાંદ લાગી જતા હોય છે. તેની સાથે કેટલાક નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિના જે કંઈ પ્રકારના કપડાઓ હોય છે તેની સાથે કેટલાક આભૂષણો પહેરવામાં આવે છે, એના થકી એ લોકોનો જે પહેરવેશ હોય છે તે વધારે પડતો આકર્ષક લાગે છે. ગુજરાતમાં મોટી કામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોટીના કલાત્મક તેમજ મારાઓ, કરસ, ઘૂઘરા, પછીત, બારી, ચાકરા, લગ્નના નળિયેર, ઇંધોળી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, સિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત ભારતમાં જ રહેલી છે. રાજા મહારાજાઓની વાત કરીએ તો એ લોકો પોતાના સિંહાસનો, મુગટો, મારાઓ, બાજુબંધ એટલે હાથમાં પહેરવામાં, બાજુ પર પહેરવામાં આવતી રત્નોનો ઉપયોગ થતો. ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. વર્ષોથી ચાલતી આવતી એક પેઢી દર પેઢી પરંપરાઓ આપણને ભારતમાં જોવા મળે છે. દુનિયાભરના દેશમાં સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો એટલે કે જે માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો, આ બધી બાબતો માટે પહેલેથી જ ભારત કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘણેરાની શોભા વધારતા હતા. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રકારના જે આભૂષણો હોય તેમાં આવા વિવિધ પ્રકારના રત્નોનો ઉપયોગ કરી, વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરીને એ આભૂષણને એક સુંદર આકાર આપતા વ્યક્તિ એટલે એને કહેવાય મીના કારીગરી. આવા ક્યાં જોવા મળે છે? જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી આવે છે જરીકામ. આ જરીકામ જે છે તેના માટે પ્રખ્યાત શહેર છે સુરત. હાલના સમયગાળામાં એ જરી જે છે જેની જગ્યા પર બધાએ એમ્બ્રોઇડરી
मशीनों आधुनिक मशीनों आवी जवाना कारण आ जरी उद्योग हालना समयगाळा में नासवंत पामवाने आरे छे एम कही शकाय। जरी कामनी वात करे तो भारत में जरी भरतनी कला पण प्राचीन समय थी ज जोवा मळे छे। चांदी अने सोनाना तार हावे पतला पतला तारना रूप में जरी बनावी तेनो उपयोग भरत गूंथण कला द्वारा कीमती वस्त्रों संगाड़वामां आवे। भारत में जरीकामना हुनर माटे सूरत जाणीतुं छे। पानेटर साड़ी आपणे जोई शकीए छे, लग्न जे लग्न काम थयुं होय एटले के लग्नना जे पानेटर बनाववामां आव्युं होय तेमां विविध प्रकारने भाट दोरवामां आवे, ते जरीकाम द्वारा थयेलुं होय छे। सोनाना तार होय छे, हालना समयगाळामां सोनानो उपयोग नथी थतो, परंतु ए सोनाना कलरनो जेवो उपयोग थाय छे बराबर, तो ये जरी द्वारा विविध प्रकारनी भाट बनाववामां आवे छे। घरचोरा जेवा वस्त्र परिधान माटे सूरतना कुसर कारीगरो जरीनी किनारी लगाड़ीने बे नमून काम करी आपता हता। हवे एम्ब्रॉयडरी आवी गई छे एटले जरी उद्योगोने थोड़क एम कही शकाय के जराक पड़ी भांग्या छे, परंतु आ पण एक प्रकारनो आपणे वंश परंपरागत रीते ज आवडत अने कौशल्य सांस्कृतिक वारसामां प्राप्त थयुं छे। त्यार पछी आवे छे धातु काम। धातु विद्या पण भारतनी प्राचीन विद्या छे। पाषाण युग पछीना धातु युगमां धातु विद्या विकसी हती, एटले के जे पाषाण युगनी वात करी जेमां धातुनी शोध थई हती अने तेमां धातुमांथी केटलाक साधनो अस्त्रशस्त्रो बनाववानी शरूआत थई हती। लोथलना कारीगरोए धातुओमांथी बनावेला दातरदा, सारदीओ, वणाकवाळी करवट, आरा अने सोई जेवा तांबाना अने कासाना ओजारो बनावता होवानुं जणायुं छे। प्राचीन समयमां जे लोथलना वात करीए छीए लोथलना कारीगरो, आम धातुमांथी ओजारो उपरांत वासणो, मूर्तिओ अने पात्रो बनाववामां आवता। विविध प्रकारनी धातुमांथी वासणो अने मूर्तिओ अने पात्रो बनाववामां आवता हता। युद्धों माटेना अस्त्रों अने शस्त्रों पण धातुमांथी बनाववामां आवता। सोना चांदी जेवा धातुनो उपयोग घणेरा माटे थतो। तांबू, पित्तर, कासू जेवी धातुओनो उपयोग वासणो अने मूर्तिओ बनाववामां थतो, ज्यारे लोखंडनो उपयोग ओजारो अने हथियारो बनाववा माटे थतो हतो। आ हतो धातुकाम विशे। टूंकनो पूछाई शके धातुकाम विशे जणावो, तो प्राचीन समयथी धातुकाम थतुं आव्युं छे भारतमां। धातुमांथी दातरदा छे, विविध प्रकारनी करवट, आरा, सोई, सारदीओ वगैरे बनाववामां आवता। सोना चांदीओमां घणेरा बनाववामां आवता। तांबू पित्तर कासूमांथी वासणो अने मूर्तिओ बनाववामां आवती। लोखंडमांथी हથિયારો બનાવવામાં આવતા, તેમજ ધાતુમાંથી વિવિધ ઓજારો અને મૂર્તિઓ પણ બનતી હતી, અને આ જે છે તે આપણને સાંસ્કૃતિક વારસામાં જ પ્રાપ્ત થયું છે। ત્યાર પછી આવે છે કાષ્ઠ કલા। કાષ્ઠ એટલે કે લાકડું, લાકડા પર જે કંઈ કોતરવાનું આવે છે, કોતરીને જે કંઈ પ્રકારની આભૂટ એટલે કે આકૃતિ બનાવવામાં આવે છે તેને કાષ્ઠ કલા કહેવામાં આવે છે। માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે, એટલે કે વન સાથે જોડાયેલો છે। પ્રારંભમાં બળતણ તરીકે અને સમય અંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો। પહેલાં બળતણ તરીકે ઉપયોગ થતો ગયો, ત્યાર પછી એમાંથી ઓજારો બનાવવામાં આવ્યા, ત્યાર પછી એને રહેઠાણ માટેના ભવનો અને મહેલો અને મકાનો બનાવવામાં આવ્યા। ક્રમશઃ લાકડાની મૂર્તિઓ પણ બનાવવામાં આવી, બાળકો માટેના કેટલાક રમકડાઓ બનાવવામાં આવ્યા, સોખટા, થાંભલીઓ, બારીબારા, ગોખ, અટાળીઓ, સિંહાસનો, ખુરશીઓ, જારીઓ, એ રીતે કાષ્ઠકલા કોટરણીને વિકાસ થતો ગયો। ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે। મતલબમાં લાકડા પર કરવામાં આવતી કોટરણી દ્વારા વિવિધ પ્રકારની સાધનો, શસ્ત્રો, અસ્ત્રો બનાવવામાં આવે તે બધી કાષ્ઠકલામાં આવી છે। ફર્નિચર પણ કાષ્ઠકલામાં જ આવે છે। ત્યાર પછી આવે છે જડતર કામ। જડતર કામ આભૂષણ અલંકારો હોય છે, તેમાં જડવાનું કામ કરે એટલે હીરા મોતી મૂકવાની જે કામ કરે છે તેની વાત। તો અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે। ભારતના રાજાઓ, સમ્રાટો
અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા એટલે કે પહેરતા ઉપયોગ કરતા તેમાં ખાસ કરીને હીરા મોટી માણેક જેવી કિંમતી રત્નોને ગરાના હાર બાજુબંધ કડા મુગટ દામણી વીટી નથણી કાપ વગેરેમાં જડીને ધારણ કરતા વગેરેમાં મૂકીને બરાબર ધારણ કરતા વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા એટલે કે ઉત્તમ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘણેરાના જડતર માટે જાણીતું હતું અને હાલના સમયગાળામાં પણ જાણીતું જ છે. ત્યાર પછી પોઈન્ટ આવે છે ચિત્રકલા. સૌથી શ્રેષ્ઠ કલાની વાત કરીએ તો ચિત્રકલા. આ કલા વિવિધ કલાઓમાં જઈએ તો એક ચર્યાટી કલા છે એટલે કે અગ્રિમ સ્થાન ચિત્રકલા ધરાવે છે. આ ચિત્રકલા જે છે તે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. રંગ ઉમેરીને ચિત્ર દોરીને વિવિધ પ્રકારના પ્રકૃતિ હોય કે પછી કોઈ પણ બાબતો હોય તેનું દર્શન કરાવવાનો શ્રેય આ ચિત્રકલાનો જાય છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. ભારતીય ચિત્રકલા જે છે તે કેટલી જૂની છે? 5000 વર્ષ જૂની. અને એ ચિત્રકલા આપણને ક્યાંથી મળી આવી હતી, એના અવશેષો આપણે કઈ રીતે કહી શકીએ કે 5000 વર્ષ જૂની છે? તો હડપ્પીય સંસ્કૃતિ હતી તેમના જે અવશેષો મળ્યા હતા ચિત્રકલાના તેના પરથી આપણે એમ કહી શકીએ કે 5000 વર્ષ આ કલા જૂની છે. કઈ? ચિત્રકલાની. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. ઉત્ખનન મતલબ શું? પુરાતત્વ ઉત્ખનન, જે ખોદકામ કરે છે અને જે કઈ પ્રકારનું આપણો ઇતિહાસ હોય છે એટલે કે આપણો જે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ હોય છે તેના વિશે સંશોધન કરે છે, નવા નવા સ્થળો શોધે છે, તેમજ વિવિધ પ્રકારની જે પ્રાચીન વસ્તુઓ હોય છે તે શોધવાનું અને તેના ઉપરથી આપણી આ વસ્તુઓ કેટલી જૂની છે તે જાણવાનું કામ આ પુરાતત્વ ઉત્ખનન લોકોનું હોય છે. પાષાણ યુગના આદિમાનવમાં ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. પાષાણ યુગની વાત કરીએ ત્યારે આદિમાનવના ગુફા, આદિમાનવ લોકો જે ગુફામાં રહેતા હતા અને એ લોકો જે ગુફામાં રહેતા હતા ત્યારે ગુફા જરાક સારી લાગે એટલા માટે એ લોકો ગુફામાં વિવિધ પ્રકારના ચિત્રો દોરતા હતા. તો તેમાં વિવિધ પ્રકારના પશુઓ પક્ષીઓના ચિત્રો જોવા મળ્યા છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક એટલે વિવિધ પ્રકારની આકૃતિઓ ભાટ રેખાંકનોની ભાટ પાડતા વિવિધ પ્રકારની આકૃતિઓ દોરતા હતા. મધ્યપ્રદેશના હાથી ગેંડો હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. આ મધ્યપ્રદેશના લોકો હાથી ગેંડો હરણ વગેરે ચિત્રો નોંધપાત્ર છે. લોકો વધારે પડતા આ ચિત્રોનો ઉપયોગ કરે છે. અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંટા ઇલોરામાં આપણે બાદ જોઈ છે, પદ્મપાણીનું ચિત્ર અહીંયા અજંટામાં દોરવામાં આવ્યું છે તે આપણે બાજુના પોસ્ટરમાં અહીંયા જોઈ શકીએ છીએ. આ ચિત્ર અજંટાની ગુફામાં જોવા મળે છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક કળશ, મંગળ એટલે શુભ પ્રસંગોએ ખાસ કરીને સ્વસ્તિક દોરવામાં આવે, કળશ દોરવામાં આવે, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં તો વિવિધ પ્રકારની રંગબેરંગી રંગોળીઓ પૂરવાની પણ પ્રથા ઘણી જૂની છે અને એ પ્રથા જે છે હાલના સમયગાળામાં આપણે
આ પ્રથાને પરંપરા રીતે ચલાવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ દિવાળીના સમયગાળામાં 11 થી જ આપણે ત્યાં આ રંગોળી દોરવાની શરૂઆત થઈ જાય છે. આપણે ઘર આંગણે આ રંગોળીઓ દોરતા હોઈએ છીએ, તેમજ વિવિધ શુભ પ્રસંગો હોય છે ત્યારે પણ આપણે રંગોળીઓ દોરતા હોય છે. તેની સાથે શુભ પ્રસંગની વાત કરીએ તો કદાચ લગ્ન જેવી બાબતોની વાત કરીએ ત્યારે પણ જ્યારે ગણેશ પૂંજન થાય છે તો ત્યારે આપણે ગણેશની આકૃતિઓ પહેલાં દોરાવતા હાલના સમયગાળામાં એના પોસ્ટરો લગાવી રહ્યા છે. પરંતુ આ પણ આપણી જૂની જ પ્રથા છે. આ ચિત્રકલા જે છે તે આપણી 5000 વર્ષ કરતાં પણ જૂની કલા છે અને તે આપણને આપણા ભારતના વારસામાં પ્રાપ્ત થઈ છે. આજે છે આજે આપણે શું શીખ્યા, કઈ કઈ કલાઓ એટલે કે હસ્તકલાઓમાં આપણે શીખ્યા, તો તેમાં હસ્તકલાઓમાં માટી કલા, વણાટ કલા, હાથવણાટ, ભરત હાથવણાટમાં એટલે વણાટ કલામાં હાથવણાટ આવે છે, ભરત ગૂંથણ કલા આવે છે, ત્રીજું ચર્મ ઉદ્યોગ, ચોથું હીરા મોતી અને મીના કારીગરી, પાંચમું જરીકામ, છઠ્ઠું ધાતુકામ, સાતમું કાષ્ઠકલા, આઠમું જડતરકામ, નવમું અકેકામ અને 10મું ચિત્રકલા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક સોંગની સાથે આજે આપણે હસ્તકલા શું શીખ્યા છે તે સંગીતકલાથી સાથે આપણે એને જોઈ રહ્યા છીએ. એક બાજુ આપણા ત્યાં સંગીત સંભળાઈ રહ્યું છે, તો આ બીજી બાજુ લખાણ સ્વરૂપે આપણે હસ્તકલામાં જે કંઈ બાબતો છે તેની વાત કરીએ છીએ. કારણ હવે પછીના વિડીયોમાં આવશે ત્યાં આપણે સંગીત કલા વિશે એટલે કે લલિત કલા સંગીત કલા વિશે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી જય હિન્દ અને થેન્ક યુ.